હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આદર્શ વિદ્યા હું એના ખત્રી તમારું એસ એ પટેલ કોમર્સ કોલેજ પાલનપુરમાં સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ આજે આપણે બીકોમ સેમ ફાઈવનું બિઝનેસ લો એટલે કે વેપારી કાયદા વિશે ચર્ચા કરીશું ઓકે આની પહેલાં આપણે ઇંગ્લિશ મીડિયમના ઓલરેડી બે લેક્ચર અપલોડ કરી રહ્યા છીએ તો તમે જોયા હશે આજે આપણે ગુજરાતી મીડિયમમાં વેપારી કાયદો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ઓકે તો સૌથી પહેલાં તો વેપારી કાયદામાં આપણે સિલેબસની ચર્ચા કરીએ તો તમારે ટોટલ ચાર યુનિટ છે ઓકે એ યુનિટમાં દરેકનો વેઇટેજ જે છે સરખો જ છે બરાબર તમારે પચીસ પચીસ ટકા દરેકમાંથી પૂછાશે ઓકે તો ફસ્ટ જે યુનિટ છે તમારું યુનિટ વન ભારતીય કરારદારો અઢારસો ને બોતેર ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એટીન સેવન્ટી ટુ ઓકે બીજું યુનિટ છે તમારું ભારતીય કરારદારો અઢારસો બોતેર ફરીથી એ જ છે હવે આ બંનેમાં જે ફસ્ટ યુનિટ છે એમાં તમારે બેઝિક આવશે કે તમારે કાયદો શું છે બરાબર એના વિશે ચર્ચા હશે યુનિટ ટુમાં તમારે થોડુંક ડીપલી જવાનું રહેશે ઓકે તો ફર્સ્ટ યુનિટ જે છે ભારતીય કરારધારો એમાં બેઝિક તમારે કરાર વિશેનું નોલેજ હશે ઓકે યુનિટ ટુ જે છે ભારતીય કરાર ધારો એમાં તમારે ડીપલી હશે ઓકે ત્રીજું યુનિટ છે આપણું માલ વેચાણ ધારો ઓગણીસો ત્રીસ ઓકે અને ચોથું યુનિટ છે ઉપભોક્તા સંરક્ષણ ધારો ઓગણીસો ને છ્યાસી ઓકે હવે જુઓ મિત્રો આના પરથી તમને એટલો તો ખ્યાલ આવી ગયો છે કે જે બિઝનેસ લો છે વેપારી કાયદો છે એમાં તમારે જે પણ કાયદા છે એ બધા કાયદા આવે છે ઓકે જે પણ વેપારને લગતા કાયદા હોય એ દરેક કાયદા આમાં તમારે ભણવાના રહેશે ઓકે બિઝનેસ લો તમારા માટે એક નવો સબ્જેક્ટ છે ઓકે તો તમે ધ્યાનથી ભણો છો આની થિયરી જે છે તમારે જે પણ ક્વેશ્ચન આપણે ઇમ્પોર્ટન્ટ હશે એના વિશે આપણે ધીરે ધીરે ચર્ચા કરીશું ઓકે તો તમે ધ્યાન રાખો છો કેમ કે તમારા માટે આ નવો સબ્જેક્ટ છે ઠીક છે ચલો હવે પહેલું જ આપણે વાત કરી કે આજે આપણે થોડીક ચર્ચા કરીશું ભારતીય કરાર ધારા વિશે અઢારસો ને બોતેર ઓકે ચલો લેટ સ્ટાર્ટ તો પહેલાં તો કરાર ધારો છે તો કરાર ધારામાં આપણે કરાર કોને કહેવાય તેના વિશે રચા કરીશું કેમકે જ્યાં સુધી તમને કરાર કોને કહેવાય એ જ ખબર નહીં હોય ત્યાં સુધી તમને કરાર ધારો ખબર નહીં પડે ઓકે તો તમને એક વ્યાખ્યા આપેલી છે કરારનો અર્થ કે ભારતના કરાર ધારામાં જણાવ્યું છે કે જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તે કરાર છે ઓકે જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તે કરાર છે હવે આમાં એક વર્ડ્સ આવ્યો છે સમજૂતી બરાબર સમજૂતી કોને કહેવાય પહેલાં તો એ તમારે સમજવું પડે બરાબર કેમ કે આમાં બે વસ્તુ છે જુઓ આ વ્યાખ્યા પરથી તમારે બે બાબતો સ્પષ્ટ થાય છે કે તે એક તો સમજૂતી છે બરાબર અને બીજું શું છે કાયદા દ્વારા તેનો અમલ થઈ શકે છે ઓકે તો પહેલાં તો કરારની વ્યાખ્યા સમજીએ એના પહેલાં આપણે સમજૂતી કોને કહેવાય એ સમજવું પડે કેમકે જ્યાં સુધી તમને સમજૂતી ખબર નહીં પડે ત્યાં સુધી કરાર પણ નહીં આવડે કે કરાર કોને કહેવાય ઓકે તો આ સમજીએ બરાબર ચલો હવે સમજૂતીનો અર્થ થાય છે કે બે કે વધુ પક્ષકારો વચ્ચે જે સમજૂતી થાય તે મૌખિક હોઈ શકે અથવા તો લેખિક હોઈ શકે સમજૂતીમાં એક પક્ષકાર દરખાસ્ત મૂકે છે અને બીજો પક્ષકાર તેનો સ્વીકાર કરે છે ઓકે હવે સમજૂતી કોને કહેવાય આની વ્યાખ્યા તમને થોડી ઘણી આમાં આપેલી છે પણ સમજૂતી વિશે આપણે વાત કરીએ તો જ્યારે બે કે બેથી વધુ વ્યક્તિઓ કંઈક કરવા માટે અથવા તો કંઈક ન કરવા માટે એકબીજાને વચન આપે ઓકે ત્યારે તે સમજૂતી બને હવે એક કાર્ય તમારે કરવાનું પણ હોઈ શકે અથવા તો એ કાર્ય ના કરવાનું પણ હોઈ શકે સમજૂતી ઘણા બધા પ્રકારની હોઈ શકે છે ઓકે તમને આમાં તમને કીધેલું છે કે મૌખિક પણ હોઈ શકે છે અથવા તો લેખિત પણ હોઈ શકે છે પણ એમાં મેન વસ્તુ એ છે કે એક પક્ષકાર જે છે તમારે દરખાસ્ત મૂકે છે અને બીજો પક્ષકાર શું કરે છે એનો સ્વીકાર કરે છે ઓકે ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે રમેશ જે છે ઓકે રમેશ નામના વ્યક્તિએ એના મિત્રને એક દરખાસ્ત મૂકી કે આજે સાંજે તું મારા ઘરે ચા પીવા આવજે ઓકે અને એનો મિત્ર એક હા કે હું સાંજે તારા ઘરે ચા પીવા આવીશ ઓકે હવે આ શું થયું કે રમેશે એના મિત્ર સામે શું મૂકી દરખાસ્ત મૂકી ઓકે કે તું મારા ઘરે ચા પીવા આવજે એ એણે દરખાસ્ત મૂકી છે હવે એના મિત્રએ શું કર્યું છે એનો સ્વીકાર કર્યો છે કે હા હું તારા ઘરે આવીશ ઓકે તો એક પક્ષકાર શું કરે છે દરખાસ્ત મૂકે છે અને બીજો પક્ષકાર શું કરે છે એનો સ્વીકાર કરે છે તો એ બંને વચ્ચે શું થઈ ગઈ સમજૂતી ઓકે તો સમજૂતી ઘણા બધા પ્રકારની પણ હોઈ શકે છે ઓકે આ જે છે તમારે સામાજિક સમજૂતી છે કેમ કે સામાજિક રિલેશન હોવાના કારણે ઓકે બીજું આપણે એક્ઝામ્પલ લઈએ કે એક હસબન્ડ જે છે એક પતિ જે છે એની પત્નીને એમ કહે છે કે આપણી એનિવર્સરી આવશે ત્યારે હું તને ડાયમંડનો નેકલેસ જે છે ગિફ્ટ કરીશ ઓકે પત્ની એનો સ્વીકાર કરે છે ઓકે તો પતિ પત્ની વચ્ચે પણ આ પ્રકારની સમજૂતી થઈ શકે છે કૌટુંબિક સમજૂતી પણ થઈ શકે છે ઓકે બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે માની લો કે કોઈ વ્યક્તિ જે છે મોહન નાનો વ્યક્તિ જે છે એના મિત્ર આગળ એક દરખાસ્ત મૂકે છે કે મારી ગાડી મારે જે પણ નામ હોય માની લો કે સ્વિફ્ટ છે કે ગમે તે ગાડી હોય ઓકે મારે મારી ગાડી ત્રણ લાખ રૂપિયા વેચવાની છે ઓકે અને જો તારે ખરીદવી હોય તો મને જણાવજો ઓકે એનો મિત્ર જે છે એની દરખાસ્ત સ્વીકાર કરે છે અને કહે છે કે હા હું આ દિવસે તારી ગાડી ખરીદી લઈશ ઓકે હવે આ બંને વચ્ચે જે છે એક વેપારીક સમજૂતી થઈ ગઈ કહેવાય ઓકે વેપારીક સમજૂતી થઈ ગઈ કહેવાય બંને વચ્ચે કેમ કે એક વ્યક્તિ શું કરે છે અને કાર આપે છે અને બીજો વ્યક્તિ એના બદલામાં એને શું આપે છે પૈસા આપે છે તો એ બંને વચ્ચે એક વેપારીક સમજૂતી થઈ ગઈ કહેવાય ઓકે તો સમજૂતી ઘણા બધા પ્રકારની હોઈ શકે છે પણ એમાં શું હોય છે કે મેન એક પક્ષકાર જે છે દરખાસ્ત મૂકે છે અને બીજો પક્ષકાર શું કરે છે એનો સ્વીકાર કરે છે ઓકે હવે આગળ તમને આમાં કીધેલું છે કે જે સમજૂતીમાં પક્ષકારોનો ઈરાદો કાયદા મુજબની જવાબદારીઓ અથવા ફરજો ઊભી કરવાનો હોય તેનો જે કાયદા દ્વારા અમલ થઈ શકે છે અને તે જ કરાર હવે આ જે છે તમારે સમજવા જેવું છે દરેક સમજૂતીમાં શું હોય છે કે દરેક સમજૂતીમાં એવું જરૂર નથી કે તમારા કાયદા દ્વારા એનું પાલન કરાવી જ શકાય ઓકે તો આમાં તમને શું કીધું છે કે ઈરાદો જે છે ઈરાદો કાયદેસરની જવાબદારીઓને ફરજો ઊભી કરવાનો હોય તો તમારે શું થઈ શકે એનો કાયદા દ્વારા તમે એનો અમલ કરાવી શકો છો અને એ કરાર ગણાય છે ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે આપણે ત્રણ એક્ઝામ્પલ આપ્યા કે રમેશ એના મિત્રને ચા પીવા માટે ઇન્વાઇટ કરે છે એનો મિત્ર સ્વીકાર કરે છે બરાબર હવે કોઈ કારણસર કદાચ એનો મિત્ર રમેશના ઘરે ચા પીવા નથી પહોંચી શક્યો ઓકે અને એણે જણાવે છે કે હું આજે ચા પીવા નહીં આવી શકું મારે ગમે તે કોઈ કારણ છે ઓકે હવે આ બંને વચ્ચે કોઈ એવો કાયદેસરની જવાબદારી કે ફરજ ઊભી કરવાનો કોઈ જ સમજૂતીનો એવો કોઈ ઈરાદો હતો જ નહીં ઓકે એ બંને વચ્ચે શું છે સામાજિક સમજૂતી થઈ છે હવે રમેશ કંઈ એના મિત્ર ઉપર કોઈ કેસ ના કરી શકે કોર્ટ ઉપર કે મેં આને ચા પીવા માટે દરખાસ્ત કરી છે આણે સ્વીકારી હતી છતાં પણ એ ના આવ્યો તો મારે જે પણ નુકસાન થયું છે ચાનું ઓકે મેં ચા બનાવીને રાખી હતી અને મારે જે નુકસાન થયું છે એ આને ભરપાઈ કરવી આપવું પડે તો એવું પોસિબલ નથી કેમ નથી કેમ કે એ બંને વચ્ચે જે છે સામાજિક સમજૂતી થઈ હતી ઓકે કોઈ પણ એમનો એ બંને વચ્ચે કોઈ પણ એવો ઈરાદો નહોતો કે મારે કોઈ કાયસરની જવાબદારી કે ફરજો ઊભી કરવાની છે બીજું ઉદાહરણ આપણે લઈએ પત પત્નીનું કે કૌટુંબિક સમજૂતી થઈ હતી બંને વચ્ચે કે બંને જે છે જે છે વાઇફને કહે છે કે તું મારા ઘરે સોરી હસબન્ડ જે છે વાઈફને કહે છે કે હું તને ડાયમંડ નેકલેસ આપીશ ગિફ્ટમાં હવે કોઈ કારણસર જો હસબન્ડ ના આપી શકે તો પત્ની કોઈ પતિ પર એના પર કેસ કરવા જવાની નથી કે કેમ મને ડાયમંડનો નેકલેસ નથી આપ્યો ઓકે તો કૌટુંબિક સમજૂતીમાં પણ એ જ રીતે હોય છે કે બંનેનો ઈરાદો કોઈપણ પ્રકારની કાયદેસરની જવાબદારી કે ફરજો ઊભી કરવાનો નહોતો ત્રીજી આપણે ઉદાહરણ લીધું હતું કાર વેચવાનું ઓકે જે મોહને એની કાર હતી ત્રણમાં વેચવાની એને દરખાસ્ત મૂકી હતી અને એના મિત્રએ એનો સ્વીકાર કર્યો હતો તો બંને વચ્ચે એક વેપારીક સમજૂતી થઈ ગઈ હતી હવે આ જે છે એમાં બંનેનો જે ઈરાદો છે ઓકે એ કાયદેસરની જવાબદારીઓને ફરજો ઊભી કરવાનો છે ઓકે કેમ કે જે પણ વેપારિક સમજૂતી થાય છે ત્યાંથી સમજો જે પણ વેપારિક સમજૂતી થાય છે એ દરેકમાં કાયદેસરની જવાબદારી અને ફરજો ઊભી કરવાનો જ ઈરાદો હોય છે ઓકે હવે એ બંનેમાં એક વસ્તુ જે છે એક અવેજ છે અવેજ કોને કહેવાય કે કંઈક વસ્તુના બદલામાં આપણે એની કિંમત હોવી જોઈએ ઓકે કંઈક વસ્તુ જો કોઈ એક પક્ષકાર જોઈએ ફોર એક્ઝામ્પલ આમાં તમે કાર આપે છે મોહન એને કાર આપે છે તો સામે એને બદલામાં શું મળી રહ્યું છે એને ત્રણ લાખ રૂપિયા મળી રહ્યા છે ઓકે તો કારની કિંમત કેટલી અંકાય ગઈ છે ત્રણ લાખ બરાબર તો બંને વચ્ચે શું છે એક પ્રકારનો અવેજ છે એક પક્ષકાર બીજા પક્ષકારને શું આપે છે કાર આપે છે અને એના બદલામાં શું મળી રહ્યું છે એને કિંમત મળી રહી છે ત્રણ લાખ રૂપિયા ઓકે તો કોઈ પણ કરાર હોય બરાબર કોઈ પણ સમજૂતી હોય સમજો કોઈ પણ સમજૂતી હોય જો એનો ઈરાદો કાયદેસરની જવાબદારીને ફરજો ઊભી કરવાનો હોય તો એ કરાર ગણાય અને દરેક કરારમાં અવેજ હોવો ફરજિયાત છે ઓકે સમજૂતીમાં એવું જરૂરી નથી સમજૂતીમાં તો અવેજ હોય કે ના હોય એનાથી કોઈ ફરક પડતો નથી પણ દરેક કરારમાં જે છે એ તમારે શું હોવું જોઈએ એમાં અવેજ હોવો જોઈએ ઓકે કંઈક વસ્તુના બદલામાં એની કંઈક કિંમત હોવી જોઈએ ફોર એક્ઝામ્પલ પેલા ચા વાળા ઉદાહરણમાં જે છે એના મિત્રને ચા આપે છે તો ચાના બદલામાં એ પૈસા નથી લેવાનું ઓકે તો કોઈ પણ જે છે જ્યારે પણ કોઈ વેપારીક સમજૂતી થાય છે તો એમાં એની કિંમત જે છે હવો ફરજિયાત છે તો જ એ કરાર કરારણે તો આના પરથી તમને ખબર પડી જશે કે કોઈ પણ પ્રકારની જો સમજૂતી હોય તો એનો જો ઈરાદો કાયદેસરની જવાબદારી ઊભું કરવાનો હોય ઓકે અથવા તો ફરજો ઊભી કરવાનું હોય તો એને શું કરાર કહેવાય ઓકે અને દરેક સમજૂતીમાં એવા કરાર હોતા નથી કેમકે પ્રકારની કૌટુંબિક સમજૂતી હોઈ શકે છે સામાજિક સમજૂતી હોઈ શકે છે ઓકે સમજૂતી ઘણા બધા પ્રકારની હોઈ શકે છે પણ દરેક સમજૂતી કરાર હોતી નથી કેમકે કરારમાં શું છે એનો ઉદ્દેશ જે છે કાયદેસરની જવાબદારીઓને ફરજો ઊભી કરવાનો હોય છે તો આના પરથી આપણે એક સૂત્ર બનાવી શકીએ કે સમજૂતી બરાબર શું થાય દરખાસ્ત પ્લસ સ્વીકાર એક પક્ષકાર શું છે કરે છે એક પક્ષકાર જે છે દરખાસ્ત મુક્ત સ્વીકારે છે કરારમાં શું હોય છે કરાર બરાબર સમજૂતી પ્લસ કાયદા દ્વારા અમલ હવે આના પર તમે જુઓ ખાસ કે કરારમાં સૌ દરેક કરાર સમજૂતી તો છે જ બરાબર સમજૂતી એટલે કે એક પક્ષકાર દરખાસ્ત અને સ્વીકાર તો મૂકે જ છે પ્લસ એનામાં બીજું શું હોવું જોઈએ કાયદા દ્વારા અમલ જો હોય તો જ એ કરાર ગણાય એટલે આના પરથી તમને ખબર પડશે કે દરેક સમજૂતી જે છે એ કરાર નથી ઓકે દરેક સમજૂતી જે છે એ દરેક સમજૂતી કરાર નથી પણ દરેક કરાર જે છે એ સમજૂતી તો છે જ ઓકે કેમ કે સ કરાર માટે સૌથી પહેલી કંડિશન શું છે તમારે શું છે એ સમજૂતી છે પ્લસ કાયદા દ્વારા અમલ હોવો જોઈએ ઓકે તો આપણે એવા જે કરારની વ્યાખ્યા આપણે જે શીખવાડી હતી શીખવાડી હતી તમને કે ભારતના કરાર ધારામાં જણાવ્યું છે કે જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તે કરાર છે ઓકે એટલે હમણાં જ આપણે વાત કરી કે દરેક સમજૂતીમાં દરેક સમજૂતી તમારે કરાર બની શકવાતો નથી પણ અમુક જે વ્યાપારિક સમજૂતી છે ઓકે જેનો તમે કાયદેસર અમલ કરાવી શકો છો તે જ કરાર ગણાય બાકી સમજૂતી જે છે દરેક સમજૂતી કરાર ગણાશે નહીં એટલે આના પરથી તમારે બે બાબતો સ્પષ્ટ થઈ કરાર ઉપર કે તે સમજૂતી છે અને કાયદા દ્વારા તેનો અમલ થઈ શકે છે ઓકે તો આજે આપણે બે ટોપિક વિશે ચર્ચા કરી છે સ્ટાર્ટિંગઅપમાં આપણે થોડુંક થોડુંક ધીમે ધીમે ડિસ્કસ કરીશું કે કરાર કોને કહેવાશે સમજૂતી કોને કહેવાય કેમ કે અમુક વર્ડ જે છે અમુક શબ્દો છે જે છે તમારે બિઝનેસ લોમાં વેપારીક કાયદામાં સમજવા જરૂરી છે ઓકે જ્યાં સુધી તમને એ શબ્દોમાં ખબર નહીં પડે ત્યાં સુધી તમને આ ચેપ્ટરમાં ખબર નહીં પડે ઓકે તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ બાકીનું જે આપણે છે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું અને આજે જે આપણે તમને કવર કરાય છે એ તમે એની નોટ્સ બનાવતા રહેજો ઓકે કેમ કે દરેક દરેક જે પણ આપણે મેન મેન ટોપિક છે એના વિશે ચર્ચા કરતા રહીશું ઓકે થેન્ક યુ સો મચ